વિપુલભાઈ વાવાઝોડું આવવાનું છે અને એને લઈને જેટલા લોકો ચિંતામાં નથી એનાથી વધારે મીડિયા વાળા ચિંતામાં છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી વારે ઘડીએ તમે એક જ નામ સાંભળી રહ્યા છો, વિપુલભાઈ. એટલે આની પાછળ તમને ઘણા બધા પ્રશ્નો થાય કે યાર નામ કેમ વિપુલભાઈ રાખવામાં આવ્યું છે, નામો શું કામ રાખવામાં આવે છે, વાવાઝોડાના નામો કેવી રીતના રાખવામાં આવે છે, એના વિશે વાત કરીશું આપણે આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું મહેશ રાજગોર. વાવાઝોડાનું નામ છે વિપુલભાઈ. નોર્મલ ભાષામાં કહીએ તો એનું નામ છે બિપરજોય, પણ એનું પ્રોનાઉન્સિએશન થાય છે બિપરજોય. બાંગ્લાદેશમાં નામ આપ્યું છે અને આજે શબ્દ છે એનો મતલબ થાય છે આફત. પણ આજે નામો છે શું કામ આપવામાં આવે છે, કોણ આપે છે, કેવી રીતના આપે છે, કેવા પ્રકારના નામો આપે છે, એના વિશે વાત કરીએ. તો પહેલા તો નામો શું કામ આપવામાં આવે છે, જો એવું છે કે એક જ સમયે વિશ્વની અંદર અલગ અલગ જગ્યાએ ઘણા બધા ચક્રવાતો ચાલતા રહેતા હોય છે. હવે જો એવું તો છે ને કે ખાલી ગુજરાતમાં જ વાવાઝોડું આવવાનું છે, વિશ્વમાં એક જ સમયે ઘણા બધા દેશોની અંદર અલગ અલગ વાવાઝોડાઓ આવતા રહેતા હોય છે. એટલા માટે જો કોઈ પણ એક વાવાઝોડાને એક નામ આપવામાં આવે તો એના લીધે થઈને એની યુનિક આઈડેન્ટિટી રહેશે, કન્ફ્યુઝન નહીં થાય કે કયું વાવાઝોડું ક્યાં આવે છે શું છે. એટલા માટે થઈને એને નામ આપવું જરૂરી કરવામાં આવ્યું છે. વર્ષ 1953 થી વર્લ્ડ મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે આ વાવાઝોડાઓના નામ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારત અને જો એનો વિસ્તાર છે અરબ સાગરની વાત કરીએ કે પછી બંગાળની ખાડીની વાત કરીએ, એની અંદર લગભગ 2000 કે પછી 2004 પછીથી આ નામો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. એ વાવાઝોડાના નામ તમે જોતા હશો, અજીબ અજીબ નામ હશે, બુલબુલ, કેટરીના, પિંકુ, આવા બધા નામો કેમ હોય છે, તો એની પાછળનું કારણ છે. વર્લ્ડ મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે એના દ્વારા કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે કે કોઈ પણ વાવાઝોડાનું નામ કેવી રીતના રાખવામાં આવશે. મેક્સિમમ 8 શબ્દોનું હોવું જોઈએ, એનાથી વધારે ન હોવું જોઈએ, કારણ કે પછી બોલવામાં કન્ફ્યુઝન થાય. એની સિવાય કોઈ પણ એવું નામ ન હોવું જોઈએ જેના લીધે થઈને કોઈ પણ એક સભ્ય દેશની ભાવનાઓને ઠેસ પહોંચે. તમે એવું કંઈક નામ રાખી દીધું જેનાથી કોઈને ના ગમે તો એવું નામ ન રાખવું જોઈએ. દરેક નામ યુનિક હોવું જોઈએ, મતલબ કે આ બિપુલભાઈ એકવાર આવ્યું હોય બીજી વાર બિપુલભાઈ નહીં આવે. હવે કયું આવશે, ભારતે એક નામ રાખ્યું છે તેજ, તો હવે હું જે વાવાઝોડું આવશે એનું નામ તેજ રાખવામાં આવશે. અલગ અલગ દેશોનું સંગઠન છે, આપણે ત્યાં કુલ 13 દેશોનું સંગઠન છે જે અલગ અલગ વાવાઝોડાના નામ રાખે છે. આગળના વાવાઝોડાઓ કયા આવશે એના નામ પણ નક્કી થઈ ગયા છે. આ ચાર્ટ મુજબ તમે જોઈ શકો છો આ પ્રમાણેના જે છે વાવાઝોડાઓ આવવાના છે. પણ શું દરેકે દરેક વાવાઝોડાને નામ આપવું નક્કી છે? ના, એની માટે થઈને ક્રાઇટેરિયા છે. 63 કિલોમીટર પર અવરથી વધારે ઝડપથી જો કોઈ વાવાઝોડું આવી રહ્યું હોય તો એ કિસ્સામાં એને નામ આપવું જરૂરી બને છે. યાદ રાખજો, દરિયાની અંદર રોજે રોજ વાવાઝોડાઓ આવતા હોય છે, પણ જેની ગતિ વધારે હોય, જે વધારે નુકસાન કરી શકે એમ હોય, તો એટલા માટે થઈને આવા કિસ્સાઓની અંદર વાવાઝોડાને નામ આપવા પડતા હોય છે. ગુજરાતની અંદર શું પહેલી વાર વાવાઝોડું આવી રહ્યું છે? ના, આની પહેલા બહુ બધા વાવાઝોડાઓ આવ્યા છે અને ગુજરાતે એનો સામનો પણ કર્યો છે. ઓબ્વિયસલી ગુજરાત જોડે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, ત્યાં આગળ વાવાઝોડું એક નોર્મલ વાત તમે ગણી શકો છો. હા, ક્યારેક ક્યારેક આવા સિવિયર વાવાઝોડાઓ આવતા હોય છે, પરંતુ આપણી માટે બહુ જ નોર્મલ વાત હોવી જોઈએ. હવે વાવાઝોડાના નામો વિશે લઈને થોડાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે એના વિશે વાત કરીએ. અમેરિકાની અંદર પહેલા એવું હતું કે મહિલાઓના નામે જશે વાવાઝોડાનું નામ રાખવામાં આવતું હતું, પણ પછી એને ઓડ ઇવન કરવામાં આવ્યું, એક વખતે મહિલાનું નામ, એક વખતે પુરુષનું નામ. તો ઓસ્ટ્રેલિયામાં તો એનાથી પણ અલગ છે, એટલા પણ ભ્રષ્ટ નેતાઓ હોય છે એમના નામે થઈને વાવાઝોડાનું નામ રાખવામાં આવે છે. પાકિસ્તાને એક વાવાઝોડાનું નામ રાખ્યું હતું લુલુ. આપણે ત્યાં લાલુ પ્રસાદ યાદવથી આને કોઈ સંબંધ નથી, એટલે તમે એને કનેક્ટ ના કરો. એટલા માટે થઈને આવા અજીબો ગરીબ નામો તમને વાવાઝોડાના જોવા મળશે, પણ એનું મુખ્ય કારણ એ જ છે કે જે તે વાવાઝોડું આવે એની એક આઈડેન્ટિટી જળવાઈ રહે. સિમ્પલ ભાષામાં તમને વાવાઝોડા પાછળનું સાયન્સ સમજો. દબાણનો નિયમ કામ કરે છે. એવું છે કે જો જ્યારે પ્રેશર વધારે બને દરિયાની અંદર અને એ વખતે જમીન ઉપરનું પ્રેશર ઓછું હોય, તો પ્રેશરનો સિમ્પલ રૂલ છે કે જ્યાંથી વધારે પ્રેશર હશે ત્યાંથી ઓછા પ્રેશર તરફ હવા જવાની છે. એટલા માટે જે હવા જે છે, માની લો કે દરિયામાં વધારે પ્રેશર બન્યું છે, જમીન ઉપર ઓછું છે, એટલે એ હવા જમીન તરફ આવશે. જમીન તરફ આવશે એટલે શું થશે, ભેજવાળી હવા હશે, એટલા માટે સાથે વરસાદ પણ લાવશે, અને એટલા માટે થઈને આવા વાવાઝોડાઓ સર્જાતા હોય છે. હવે વાવાઝોડું ગંભીર ક્યારે કહેવાય? તો કોઈ પણ વાવાઝોડાની સ્પીડ જો 118 કિલોમીટર પર અવર કરતા વધારે હોય તો એ કિસ્સામાં એને ગંભીર ગણાય છે. 221 કિલોમીટર પર અવર કરતા જો વધારે કોઈ પણ વાવાઝોડાની સ્પીડ હોય તો એને અતિ ગંભીરની શ્રેણીમાં મૂકવામાં આવે છે. અને મિનિમમ ક્રાઇટેરિયા તો મેં તમને કહ્યું કે 63 કિલોમીટર પર અવર કરતા જો વધારે સ્પીડ હોય તો એને નામ આપવું જરૂરી બને છે. હવે એની સાથે સાથે સરકાર દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે વાવાઝોડું આવે એના પછી શું કરશું, વાવાઝોડા દરમિયાન શું કરશો અને એની પહેલા શું કરશો, તો તમામ ગાઈડલાઇન્સનું તમારે બધાએ પાલન કરવાનું છે. ડરવાનું જરાય નથી. એટલા માટે થઈને જરા પણ ડર્યા વગર તમને આ ઇન્ફોર્મેશન ગમી હોય તો એક જોરદાર કમેન્ટ કરતા જજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.